नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 9 विषय सामाजिक विज्ञान चैप्टर नंबर 5 भारत आज़ादी तरफ प्रयाण विषय माहिती मेळवीशुं। लैक्चर नंबर 2 नी अंदर आज़ाद हिंद फौज अने इंडियन इंडिपेन्डन्स लीग विषे महत्वनी बाबतों विषे समझीशुं। आज़ाद हिंद फौज अंग्रेजोनी कड़क सुरक्षा भेदी अने आज़ाद हिंद फौजना जे आगेवान कही शकाय एवा सुभाष चंद्र बोस एक सबमरीन द्वारा बर्लिन थी शिफ्टपूर्वक एटले शांतिथी अने सफलतापूर्वक जापान 1943 नी अंदर पोते पहुँचे थे। सुभाष चंद्र बोसनू आ एक जबरदस्त महत्वनू कही शकाय एवुं साहस हतुं। सुभाष चंद्र बोसने त्यां रासबिहारी बोस जे हिंदू मुक्तिनी आ फौज इंडियन इंडिपेन्डन्स लीगनी सर्वोच्च नेतागिरी सुभाष चंद्र बोसने सांभळी अने लेवानुं आमंत्रण आपे छे। आ फौज मात्र हिंदी सैनिकोनी अने हिंदी अधिकारीओनी ज अने भारतनी मुक्ति माटे लड़शे तेम नक्की थयेल, जेमां जापान अने अग्नि एशियाना हिंदीओनी मदद मळी। एटले के सुभाष चंद्र बोसने जापान अने अग्नि एशियाना जे हिंदीओ हता तेमनी मदद मळी। जापानना वडाप्रधान टोजो साथे मुलाकात थई सुभाष चंद्र बोसनी। विद्यार्थी मित्रों, तमने पूछी शकाय के आज़ाद हिंद फौजनी ज्यारे रचना करवामां आवी त्यारे सुभाष चंद्र बोसने कोनी साथे मुलाकात थई हती? तो जापानना वडाप्रधान टोजो साथे मुलाकात थई। तेमणे हिंदना पूर्ण स्वराज्य माटे अने तमाम प्रकारनी सहायता जापान करशे તેવું નક્કી કરવામાં આવ્યું હતું। જાપાનીઝ લશ્કર હિંદમાં પોતે મુલાકાત થઈ, તેમણે હિંદના પૂર્ણ સ્વરાજ્ય માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે એવું નક્કી પણ કર્યું અને પોતે આગળ વધશે તે તેમ તેમ કામચલાઉ સરકાર ત્યાં રચી ત્યાંનો વહીવટ તેમને સોંપશે અને જાપાન તેને માન્યતા પણ આપશે એવું નક્કી કરવામાં આવ્યું। સુભાષ ચંદ્ર બોઝ જે છે એ જાપાનથી સિંગાપુર પહોંચે છે 1943ની 2 જુલાઈએ અને ત્યાં સર્વસંમતિથી એટલે કે બધાની સંમતિથી 4 જુલાઈ 1943માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે સુભાષ ચંદ્ર બોઝની વરણી કરવામાં આવે છે। સાથે સાથે રાસબિહારી જે બોઝ છે એ સુભાષ ચંદ્ર બોઝને મળેલા, તેમણે ઇન્ડિયન નેશનલ આર્મી INA આઝાદ હિંદ ફૌજની ના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લઈ અને સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજના વડા તરીકે પણ નિમણૂક કરી। એટલે વિદ્યાર્થી મિત્રો, આઝાદ હિંદ ફૌજના વડા તરીકે પણ સુભાષચંદ્ર બોઝની નિમણૂક કરવામાં આવે છે। ત્યાં વસતા હિન્દીઓને પોતાની માતૃભૂમિને મુક્ત કરવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળ્યા, ત્યારથી સુભાષચંદ્ર બોઝનું નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું, ઉપનામ જેને કહેવાય। નેતાજીએ સૈનિકોને સૂત્રો આપ્યા હતા, ચલો દિલ્હી તુમ મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા, જય હિન્દ જેવા સૂત્રો સુભાષચંદ્ર બોઝે આપ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછી શકાય ચલો દિલ્હી કોણે સૂત્ર આપ્યું હતું? તો સુભાષચંદ્ર બોઝે, તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા, આ પંક્તિ કોણે ઉચ્ચારી હતી એવું પણ તમને પૂછી શકાય છે। જય હિન્દના સૂત્ર પણ કોણે આપ્યું હતું? પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરઝી હકુમતની રચના કરવામાં આવી। દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્ર કાજે તેમણે સર્વસ્વનું બલિદાન આપવા માગણી કરી હતી। સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના કરવામાં આવી હતી અને એમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ સંભાળતાની સાથે સુભાષચંદ્ર બોઝે છે એ કામચલાઉ સરકારની રચના કરી હતી ટૂંકા ગાળા માટે, જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા હતા આગેવાન। હિંદની આ કામચલાઉ સરકારને જાપાન છે, જર્મની, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા આપી, મંજૂરી આપી। આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા તરીકે માનવામાં આવી અને રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ધ્વજ સ્વીકાર્યો। આ આવક માટે જાપાનની સહાય સ્વૈચ્છિક
ફાળો મિલકત વેરો રાખવાનું નક્કી થયું. 1943માં નેતાજીએ અંદમાન અને નિકોબાર ટાપુની મુલાકાત લીધી હતી અને આ ટાપુને અનુક્રમે બે નામ આપ્યા હતા, શહીદ અને સ્વરાજ્ય. અંતિમ તબક્કો અને સુભાષચંદ્ર બોઝની શહીદી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે સુભાષચંદ્ર બોઝ જે છે એમને નેતાજી નામનું ગુલામનું નામ મળ્યું હતું. નેતાજી એટલે કે સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળ સૈન્યની ટુકડીઓ રંગોન, પ્રોમ, કોહિમા જે હાલના નાગાલેન્ડની રાજધાની હતી વગેરે પ્રદેશો પોતાના હસ્તક કરી લીધા હતા. અને આ જે પ્રદેશો જે છે એ મે 1944 પહેલાં એમણે પોતાનો હક જમાવી દીધો હતો. આ ઉપરાંત ઇમ્ફાલ એટલે હાલના મણિપુરની રાજધાની પણ જીતી લીધી હતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકાવ્યું. જાપાનમાં બે જે નગરો છે, જાપાનના નાગાસાકી અને હિરોશિમા પર અમેરિકાએ બોમ્બ વર્ષા કરી અને આ બંને જે નગરો છે એ જમીનદોસ્ત થઈ ગયા, ભસ્મીભૂત થઈ ગયા. જાપાને શરણાગતિ સ્વીકારી, જેથી નેતાજીની આઝાદ હિંદ ફોજને મળતી જાપાનની સહાય બંધ થઈ ગઈ. તદુપરાંત બ્રિટનના હવાઈ જહાજોની આઝાદ હિંદ ફોજ ઉપરના બોમ્બમારાને લીધે સ્થિતિ વધુ ખરાબ બની ગઈ. સૌથી અગત્યની બાબત છે કે એ સમયે પછી જૂન માસ આવે છે. સૌથી મહત્ત્વની બાબત ગણીએ તો શસ્ત્રો ખૂટી ગયા હતા, એમની પાસે અનાજ છે એ પણ ખૂટી ગયું હતું. અને ચોમાસાની જૂન માસની અંદર જે વરસાદ પડવાના કારણે કાદવ કિચડ થઈ ગયો, એટલે આખી જે ફોજ છે એ આગળ સુધી વધી શકી નહીં અને સુભાષચંદ્ર બોઝને ત્યાંથી આઝાદ હિંદ ફોજને પાછી વાળવા પડી હતી. આપણે આગળ જોઈએ તો નેતાજી સુભાષચંદ્ર આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંગકોંગ, સાયગોન, ફાર્માસા ટાપુના તાઇપાન વિમાન મથકે પહોંચ્યા. પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા અને સુભાષચંદ્ર બોઝ 18 ઓગસ્ટ 1945 રોજ એ અવસાન પામ્યા હતા. પરંતુ સુભાષચંદ્ર બોઝનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબત આજે પણ એક વણ ઉકેલ્યું છે. કોઈ નક્કી કરી શક્યું નથી, આપણને કોઈ પુરાવા પણ મળેલ નથી કે સુભાષચંદ્ર બોઝનું અવસાન છે એ વિમાની અકસ્માતના કારણે થયું હતું. સ્વાતંત્ર પ્રાપ્તિ અને હિંદના ભાગલા. આઝાદ હિંદ ફોજના પકડાયેલા સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવાયો. ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ ફોજ વતી કેસ લડ્યા, પણ બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરી. જે પ્રચંડ લોકવિરોધ થયો એમને જ્યારે સજા કરવામાં આવી ત્યારે લોકોએ વિરોધ કર્યો અને વિરોધ કરવાથી અંગ્રેજ સરકારે આ સજાને પાછી ખેંચી લીધી. આ બનાવથી મુંબઈના નૌકાવિહાર જે 1946 થયો હતો અને આને લીધે અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટો શરૂ કરી અને બ્રિટિશ જે કહી શકાય વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચાનાર હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી દેશે અને આ સત્તાઓ જૂન 1948 સુધીમાંથી ભારતમાંથી અંગ્રેજો શું કરી લેશે, વિદાય લઈ લેશે. આ દરમિયાન હિન્દના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટબેટનની નિમણૂક કરવામાં આવી. તે વખતે હિન્દમાં ફાટી નીકળેલા રમખાણો તોફાનો લીધે દેશની સ્થિતિ વધુ કરુણ બની હતી, કારણ કે ભારત જે અખંડ ભારત હતું એ અખંડ ભારતને જ્યારે આઝાદી મળી અને આઝાદી મળ્યા પછી દેશને બે ભાગોમાં વિભાજિત કરવાની વાત થઈ હતી. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946 ચૂંટણીઓમાં કોંગ્રેસે 210 બેઠકમાંથી 201 અને મુસ્લિમ લીગને 78 બેઠકમાંથી 73 બેઠકો મેળવી હતી. પરિણામે લીગે પાકિસ્તાન માટે પ્રથમ માંગણી કરી. પરિણામે મુસ્લિમ લીગે જે છે એ પ્રથમ ભારત દેશ આઝાદ થાય અને આઝાદ થયા પછી તરત જ એમણે પાકિસ્તાનની માંગણી કરી હતી. સરકાર ઉપર
दबाण लावा 16 ઓગસ્ટ 1946 ને સીધા પગલા દિન તરીકે સ્થાપવાનો આદેશ કરતા સમગ્ર હિન્દીમાં કોમી હુલ્લડો અને તોફાનો ફાટી નીકળ્યા. આ જોતાં સરદાર પટેલ, નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ છે નહીં, અને મુસ્લિમ લીગ અને ઝીણાના હઠાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો અને લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમ આગ્રહના લીધે હિન્દ વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ હતી. કેન્દ્રની આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકે. નેતાઓને આ દલીલ યોગ્ય લાગી. તેઓએ નહેરુ અને સરદાર અને ગાંધીજી સાથે પરામર્શ કરી, એટલે કે વાતચીત કરી, અને ગાંધીજી ન છૂટકે હિન્દના ભાગલાની વ્યવસ્થાનો ભારે હૈયે સ્વીકાર કર્યો હતો. માઉન્ટબેટન યોજના જૂન 1947 અને હિન્દના ભાગલા. ભારતના જે કહેવાય એવા વાઇસરોય માઉન્ટબેટને પોતાનું સ્થાન સંભાળી લીધું 24 માર્ચ 1947ના રોજ. તેમના મતે હિન્દના ભાગલા કરવા સિવાય હવે કોઈ ઉપાય બાકી બચતો ન હતો. તેથી સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી કે જે સમજી શકે છે એવા નેતાઓ પણ આ વાતનો સ્વીકાર કરી અને સ્વીકાર કરવાનો આગ્રહ કર્યો હતો. આમ આવા સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણા અને કર્યા સિવાય અંતે વાઇસરોય માઉન્ટબેટને અખંડ હિન્દના બે ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી હતી, બરાબર, જે 3 જૂન 1947માં જેને માઉન્ટબેટન યોજના કહેવામાં આવે છે, જે અખંડ ભારત હતું અને એ અખંડ ભારતને વિભાગોમાં અલગ અલગ બે રાજ્યોની અંદર વિભાજિત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો, જોકે વાઇસરોય માઉન્ટબેટને પંજાબ બંગાળની હિન્દુ બહુમતી વિસ્તારોને હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે, એટલે કે વાયવ્ય સરહદ પ્રાંત જેમ કે બલુચિસ્તાન અને સિલ્હટ વિસ્તારોને પણ પાકિસ્તાનની સાથે જોડવાનો નિર્ણય અને બહાલી એટલે કે મંજૂરી પણ આપી દીધી હતી. હિન્દ સ્વાતંત્ર્ય ધારો. જુલાઈ 1947ની અંદર વાઇસરોય માઉન્ટબેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947માં પસાર કર્યો, અને આ હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કરવાથી ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટન અને પાકિસ્તાનને જનાબ ઝીણાને પસંદ કર્યા હતા. આ ધારાથી હિન્દીની પરાધીનતાનો અંત આવી ગયો કે જે ગુલામીમાંથી આપણને મુક્તિ મળી હતી. ગાંધીજીના આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દીને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેષ્ઠકર ધારો માનવામાં આવ્યો હતો. બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય માઉન્ટબેટન હતા. વિદ્યાર્થી મિત્રો, પૂછી શકાય કે બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય કોણ હતા? તો માઉન્ટબેટન. અને માઉન્ટબેટન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહી શરૂઆત નવી દિલ્હીમાં એક સમારંભ દ્વારા કરવામાં આવી હતી, જે 14 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ શરૂ કરી, જેમાં જે ધ્વજ સ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રીય ધ્વજ એટલે કે યુનિયન જેક નીચે ઉતારી લેવામાં આવ્યો હતો, અને ત્યાર પછી ભારતનો ત્રિરંગી રાષ્ટ્રધ્વજ ફરકાવાયો. માઉન્ટબેટને ભારતને સ્વતંત્ર આપતા દસ્તાવેજો અને ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલ, વિદ્યાર્થી મિત્રો સમજી લેજો કે ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે જે નિમણૂક પામ્યા છે એવા ચક્રવર્તી સિંહ રાજગોપાલચારીને સોંપવામાં આવી. સત્તા હસ્તાંતરણની સઘળી કાર્યવાહી પૂરી થઈ. સમગ્ર વાતાવરણ આનંદની લહેરોથી ગુંજી ઉઠ્યું અને 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશને આઝાદી મળી, એટલે ભારત દેશ માટે એક સુંદર પ્રભાત ઉગ્યું. સમગ્ર ભારત દેશની જનતાને આનંદ અને ઉલ્લાસની પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી. ઘરે ઘરે તોરણો બાંધવામાં આવ્યા. શહેરો અને નગરો અને ગામડાઓની ગલીઓને સાફ કરવામાં આવી. રસ્તાઓ સફાઈ કરવામાં આવી. શાળાઓ, કોલેજો અને ઓફિસોની અંદર મીઠાઈઓ વહેંચણી કરવામાં આવી. અનેકોએ પ્રતિજ્ઞા પૂરી થવાની રાહત અનુભવી.
પણ મહાત્મા ગાંધીજી હિન્દના વિભાજનની વેદનાથી દુઃખી હતા. તેઓ ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા. સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમક્ષની તાત્કાલિક સમસ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે 1947 એટલે કે 15 ઓગસ્ટ 1947ની અંદર જ્યારે આપણો દેશ આઝાદ થયો, ભારત દેશ અને ભારતને બે અલગ અલગ ભાગોમાં, ભારત અને પાકિસ્તાન એવા બે અલગ અલગ ભાગોમાં વહેંચણી કરી દેવામાં આવી, અને એ વહેંચણી બાદ કેટલીક તાત્કાલિક એટલે કે તત્કાલીન સમસ્યાઓ, મુશ્કેલીઓ ઊભી થઈ, અને એ મુશ્કેલીઓ માટે માઉન્ટબેટન યોજના અને હિન્દ સ્વાતંત્ર્ય ધારો એક્ટ 1947માં જે કહેવાય, પરિણામે હિન્દુસ્તાનના વિભાજનની સ્વતંત્ર ભારત અને પાકિસ્તાન એમ બે દેશોના સ્વરૂપમાં જોવા મળી. આ તબક્કે સ્વતંત્ર ભારત માટે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ. એમાં પહેલી સમસ્યા લશ્કરોની વ્યવસ્થા, બીજી સમસ્યા મિલકતોના લગતા પ્રશ્નો, ત્રીજું લેણા અને દેવાનો હિસાબ, ચોથું નિરાશ્રિતોની સમસ્યા, પાંચમું જાહેર સેવાઓ અને તે માટે અધિકારીઓ અને વહીવટી તંત્રની વ્યવસ્થા, અને છઠ્ઠું ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફ પૂર્વ પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી વગેરે મુખ્ય સમસ્યાઓ જોવા મળી હતી. આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે માઉન્ટબેટનના અધ્યક્ષપદે ભારત અને પાકિસ્તાન એટલે કે ભારતના બે સભ્યો અને પાકિસ્તાનના બે સભ્યો મળી 5 પ્રતિનિધિઓની એક સમિતિ નીમવામાં આવી. આ સમિતિ આવા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર અને તજજ્ઞો એટલે કે બુદ્ધિજીવી લોકો છે એવા જુદા જુદા પંચોને નિયુક્તિ કરી. મતભેદો સમયે પ્રસંગે ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષપદે અને ભારત અને પાકિસ્તાનના એક એક પ્રતિનિધિઓનું બનેલું લવાદી પંચ જે ચુકાદો આપે તે આખરી માનવાનું નક્કી કરવામાં આવ્યું. ભારતીય લશ્કરના સરસેનાપતિ લશ્કર અને લશ્કરી સરંજામનું વિભાજન પૂર્ણ કરતાં બ્રિટિશ સરકારે ભારતમાંથી વિદાય લીધી, અને બ્રિટિશ સરકારે 1948 ભારતમાંથી વિદાય લે છે. લશ્કરી, ન્યાયિક અને વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓએ ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની સ્થાપના, એટલે કે જેમણે ભારતમાં રહેવું હોય ભારતમાં રહી શકે છે, પાકિસ્તાનમાં જવું હોય પાકિસ્તાનમાં પણ જઈ શકે છે. દરેકને પોતાની સ્વતંત્રતાનો શું કરવામાં આવ્યો? ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બીજા નંબરની અંદર સૌથી અગત્યની બાબત કે અધિકારીઓને ભારત અને પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની તથા તેમને સંબંધી પગાર, ભથ્થા, નોકરીની સલામતી બરાબર વગેરેને આખરી શું કરવામાં આવી હતી? ઓપ અપાઈ હતી, જેમાં વગેરે સમસ્યાઓનું ધૈર્ય અને કુનેપૂર્વક ઉકેલ લાવી ભારતના 562 જે દેશી રાજ્યો હતા એ અથવા તો દેશી રજવાડાઓને સ્વતંત્ર ભારતના સંઘમાં જોડાવાનો ભગીરથ પ્રશ્ન જે હતો એ પ્રશ્નનો ઉકેલ આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, જેમને આપણે લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ, અને એમને લોખંડી પુરુષ શા માટે માનીએ છીએ? કારણ કે પોતે દ્રઢ નિશ્ચય, મજબૂત મનોબળ અને મસુદ્ધિપણે વાટાઘાટો વડે ઉકેલ લાવતા હતા, અને એટલા માટે આપણે સુભાષચંદ્ર બોઝને દ્રઢ આત્મવિશ્વાસ હતો અને જે કોઈ કામ લેતા એ પોતે પૂર્ણ કરતા, એટલા માટે સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ તરીકે માનવામાં આવે છે. એ ક્યારેય પાછા પડ્યા નથી. આમ છતાં વિભાજનને લીધે થયેલ કોમી રમખાણું ની અસરો, મહાત્મા ગાંધીજીની હત્યાનો આઘાત, સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનવાનું, કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિ, દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવું, દેશની આંતર બાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નો નિરાકરણ વગેરે બાબતો માટે લાંબા ગાળાની આયોજન આવશ્યક બની રહ્યું હતું. અને જ્યારે 1947માં આપણો દેશ આઝાદ થયો અને આઝાદ થયા પછી આપણા દેશને લોકો છે જે ગરીબી છે એ ગરીબીને દૂર કરવા માટે પંચવર્ષીય યોજનાઓ બનાવવામાં આવી, આયોજન પંચે મહત્ત્વની કામગીરી કરી હતી, અને ધીમે ધીમે દેશ પ્રગતિ તરફ જવા લાગ્યો. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા પ્રશ્નો એવા છે કે જે પરીક્ષામાં પૂછાયેલા છે, એટલે કે સમજી વિચારી દરેક વિદ્યાર્થીઓએ તમને આપવામાં આવેલા PDF જે છે એ PDF લખી
અને એનું વાંચન વારંવાર કરવું, પુનરાવર્તન કરવું. થેન્ક યુ, આભાર.